મુખ્તાર અંસારીને ભલે કબરબંધ બનાવવામાં આવ્યો હોય, પરંતુ લોકસભાની ચૂંટણીમાં તેમની મદદથી રાજકારણની નૈયા પાર કરનારા લોકો પણ ઓછા નથી. મુખ્તારના મૃત્યુ પછી મુખ્તારના મુહમ્મદાબાદ ગાઝીપુર સ્થિત ઘરે સામાન્ય લોકો તેમજ રાજકીય લોકો અવારનવાર આવે છે. રાજનીતિમાં હલચલ તો ત્યારે મચી ગઈ જ્યારે એઆઈએમના પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી એક દિવસ પહેલા જ મુખ્તારના ઘરે પહોંચ્યા હતા. આવું પહેલીવાર બન્યું હશે જ્યારે દક્ષિણના કોઈ મોટા નેતા કોઈને શ્રદ્ધાંજલિ આપવા પૂર્વાંચલ પહોંચ્યા હોય. ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે મુખ્તારનો રાજકીય પ્રભાવ ગાઝીપુર સહિત નજીકની 4-5 લોકસભા સીટો સુધી વિસ્તાર્યો હતો. એક સમય હતો જ્યારે મુખ્તાર કોઈ પણ પક્ષ સાથે હતો અને ત્યારે તેમની ઈચ્છા મુજબ આ લોકસભા સીટો પર ઉમેદવારો ઉભા કરવામાં આવતા હતા. આ જ કારણ છે કે ગત શુક્રવારથી અનેક રાજનેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખ્તારના ઘરે પહોંચી રહ્યા છે. તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, જેવી રીતે મુસ્લિમ રાજકારણ સામે આવી રહ્યું છે, મુખ્તાર અંસારીના હત્યા બાદ પણ તેમનું આજ રાજકારણ સામે આવી રહ્યું છે, શું કહેશો? બિલકુલ, જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના કુખ્યાત ડોન મુખ્તાર અંસારીનું જે નિધન થયું છે અને નિધન બાદ ક્યાંક ને ક્યાંક જે લોકસભા ઇલેક્શન 2024 આવી રહ્યું છે ત્યારે તેની જે આસપાસની જે સીટો છે તે સીટો પર ક્યાંક ને ક્યાંક રાજકારણ છે તે ગરમાયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો મુખ્તાર અંસારી છે તે મુખ્તાર અંસારીનો પૂર્વાંચલની જે લોકસભાની જે સીટો છે તે સીટોમાં દબદબો રહેતો હતો. જો વાત કરવામાં આવે તો 12માંથી લગભગ 7 જેટલી જે સીટો છે તે 7 જેટલી સીટો ઉપર મુખ્તાર અંસારીનું જે પ્રભુત્વ છે તે પ્રભુત્વ રહેતું હતું અને મુખ્તાર અંસારીના જે સમર્થકો હતા અથવા તો મુખ્તાર અંસારીના જે સાથે કામ કરતા હતા તે લોકો પણ ક્યાંક ને ક્યાંક તે સીટ ઉપર પ્રભુત્વ છે તે પ્રભુત્વ ધરાવતા હતા. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે લોકસભા ઇલેક્શન પહેલાં જે ઉત્તર પ્રદેશના કુખ્યાત ડોન મુખ્તાર અંસારીનું નિધન થયું છે ત્યારબાદ જે રાજકીય ગતિવિધિઓ છે તે ક્યાંક ને ક્યાંક વધી ગઈ છે. જો વાત કરવામાં આવે તો જે મુસ્લિમ વોટો છે તે મુસ્લિમ વોટો ક્યાંક ને ક્યાંક જે મુખ્તાર અંસારીની જે સહાનુભૂતિમાં પડે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તેના એટલા માટે જ જે રાજકીય નેતાઓ છે તે રાજકીય નેતાઓ મુખ્તાર અંસારીના નિવાસસ્થાનની મુલાકાત છે તે મુલાકાત લઈ રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ આઈઆઈએમઆઈએમના જે પ્રમુખ છે ઓવૈસી દ્વારા પણ તેમના ઘરની મુલાકાત છે તે મુલાકાત લેવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક જે મુસ્લિમ તુષ્ટિકરણની જે વાત છે તે વાત ક્યાંક ને ક્યાંક સમગ્ર લોકસભાને લઈને જોવા મળશે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાઝિયાબાદની જે સીટો છે લોકસભાને લઈને તેમાં પણ ક્યાંક ને ક્યાંક મુખ્તાર અંસારીનો દબદબો છે તે દબદબો રહેતો હતો. એટલે કહી શકાય કે જે પ્રમાણે જે મુખ્તાર અંસારીની જે મોત બાદ ક્યાંક ને ક્યાંક જે મુસ્લિમ વોટ છે તો મુસ્લિમ વોટોનું તુષ્ટિકરણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ થવા જઈ રહ્યું છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર.